અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાથી ગાબડ વચ્ચેના 10 કિલોમીટરના બિસ્માર બનેલા માર્ગથી વાહન ચાલકો ત્રાહિમામ, પ્રજા પણ ત્રાહિમામ પુકારી ઉઠી છે. બિસ્માર બનેલા રસ્તાથી માર્ગ અકસ્માતોનું પ્રમાણ પણ વધતું જ જાય છે. અત્યારે માર્ગનું સમારકામ કે ગમન રસ્તો બનાવવાની પ્રજામાં માંગ ઉઠવા પામી છે. પ્રજાજનોનું જણાવ્યા અનુસાર સાઠંબા ગાબટ માર્ગ 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, પણ રસ્તાનું સમારકામ ન થતાં સાઠંબા ગામ વચ્ચેનો માર્ગમાં નીકળવું એક સરહદ પર લડવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ડામર રોડ પર ડામર કરતાં મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઉબળ ખાબળ રસ્તાથી ઊંટ પર સવારી કરતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મગરપીઠ બનેલા આ રસ્તા પર ખાડાઓ, ધૂળ અને કપચીથી બાઇક ચાલકોના મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતોની વણઝાર પણ સર્જાય છે. સાઠંબા ગામ વચ્ચેના 10 કિલોમીટર અંતર કાપવા 45 મિનિટથી વધુ સમય લાગે છે, એટલે કે સમય અને નાણાંનો પણ વ્યય થાય છે. માર્ગ પર આવેલા ગામડાઓના દર્દીઓને તાત્કાલિક સારવારની પરિસ્થિતિમાં ખાડા ટેકરાવાળા રસ્તા પર દર્દીઓના જીવના જોખમમાં મુકાઈ જવું પડતું હોય છે. સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું વિભાજન થતાં સાઠંબા વિસ્તારની પ્રજાને આ માર્ગ પરથી અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા માટે અવર જવર જવા માટે જવા આવવાનું હોય છે, તેમજ વિદ્યાર્થી ઉચ્ચ કક્ષા અભ્યાસ માટે મોડાસા આવવું પડતું હોય છે, ત્યારે આ બિસ્માર બનેલા માર્ગ પર પસાર થવાનો પ્રજાજનો અને વાહન ચાલકો વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ આ માર્ગ પર નીકળતા અધિકારીઓ કે નેતાઓને આ રસ્તો નજરમાં નહીં આવતો હોય તેવું પ્રજાજનો જણાવી રહ્યા છે. જ્યારે સત્વરે સાઠંબાથી ગાબટ રસ્તાનું સમારકામ કરવામાં આવે, નવીન રસ્તાનું કામકાજ ચાલુ કરાય તેવી પ્રજામાંગ ઉઠવા પામી છે. વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વાહન ચાલકોની પણ ભારે માંગ છે. પ્રજાજનો દ્વારા નવીન રસ્તાઓની કામગીરીની માગણી સ્વીકારશે નહીં તો આગામી સમયમાં સાઠંબાના ગાબટ માર્ગ પર આવેલા ગામડાઓના પ્રજાજનો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આમ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાથી ગાબડ વચ્ચેનો જે 10 કિલોમીટરનો રસ્તો બિસ્માર બની જવા પામ્યો છે અને ખાડા ટેકરાવાળો થઈ ગયો છે. ધૂળ અને ડમરી ઉડી રહી છે, જેથી કરીને પ્રજા અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અને વાહનોને પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે આ રસ્તાનું કામ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. રોડ, રસ્તા અને પાણીની જે પ્રાથમિક જરૂરિયાતો છે તે સંતોષાય તે ખૂબ જરૂરી છે. છેલ્લા 10 કિલોમીટરનો આ રસ્તો 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો છે, ત્યારબાદ આ રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવતા ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તાત્કાલિક આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આમ અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા માટે આવવા જવાનું હોવાનો આ મુખ્ય માર્ગ હોય, જેને લઈને લોકોને અને વાહન ચાલકોને, દ્વિચક્રી વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આમ ઉબડખાબડ રોડથી લોકોને મુક્તિ મળે તેવી માંગ કરવામાં આવી છે, નહીંતર આવનાર સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેનું સમારકામ કરાય તે ખૂબ અત્યંત જરૂરી છે લોકો માટે. ત્યારે આ માર્ગનું ગાબટ સાઠંબા રોડ લગભગ છેલ્લા 10-15 વર્ષથી ખરાબ હાલતમાં છે, અને અત્યારે આપણો અરવલ્લી જિલ્લો જુદો પડ્યા પછી હજુ કંઈ પણ કામ થયું નથી. એમ તો અમારી નમ્ર વિનંતી છે, અને આ રસ્તો એટલો બધો ખરાબ છે કે અમારે અહીંથી મોડાસા જવું હોય તો ગાબડથી સાઠંબાથી ગાબડ જવામાં લગભગ કલાક નીકળી જાય, એટલો હાલત ખરાબ છે. તો આજુબાજુના પબ્લિકનો એટલો બધો વિરોધ છે કે જેમ બને એમ આ રોડનું જલ્દીથી સમારકામ થાય, અને જો મંજૂર થઈ ગયો હોય તો તૈયારીમાં કામ ચાલુ કરો, અને ના મંજૂર થયો હોય તો ગમે તે આનું ડિસિઝન લો, નહીં તો અમારે આંદોલન કરવું પડશે. રસ્તા રોકો અને આજુબાજુના ગામ મળીને અમે ઉગ્ર આંદોલન કરીશું.